सुकन्या। अरे कामिनी, शू करो छो सुकन्या? आ बगीचा ने वधु लीलो करवानो प्रयत्न करी रही छू। कया बगीचा ने? वृक्षो ना कि जिंदगी ना? ए तो खबर नथी, हाल तो बगीचा ने सींची रही छू। अरे पण ए तो को किम सवार सवार मा? हूँ आ शहर मा नवी नवी छू। ट्रांसफर थया बाद मने थतु हतु कि मने ई फावशे के केम, पण तमारी साथे दोस्ती थया पछी हवे मने ई गमवा लागी छे। मारी साथे नी दोस्ती वधारे गमे छे કે પછી હું પણ ગમું છું? બંને। પણ હા સુકન્યા, હું ભૂલી જાઉં ને પહેલા એક વાત કહી દઉં। આજે સાંજે આપણે બહાર જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે। ક્યાં? તમે ઉદાસ રહો છો ને એટલે તમારા માટે હું ચૂપચાપ કહું ને ત્યાં તમારે આવવાનું છે અને મારી સાથે જ બેસવાનું છે। કામિની, હું ઉદાસ રહું છું એવું તમને કોણે કહ્યું? અરે એમાં કહેવાનું શું હોય, એ તો દેખાઈ જ આવે છે। પણ આજે સાંજે બહાર જવાનું નક્કી। ઓકે ઓકે, ચલો જો બાય। મને લાગે છે કે આપણે જઈએ ના બેસો ને। તું એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ। તું એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ। મને સહરાએ જોયો છે બહારે તમને જોયા છે। મને સહરાએ જોયો છે બહારે તમને જોયા છે। તમે છો પહેલા કરતા પણ વધારે તમને જોયા છે। હું તમારી ગઝલની ફેન છું। આ મારી ફ્રેન્ડ સુકન્યા છે, આપણે એમને સાંભળ્યા। નમસ્તે। તમારી ગઝલ સાંભળીને તો વધુ ઉદાસ થઈ ગઈ છે, આપણે નીકળી? માફ કરશો, મને પણ જગ્યાએ પહોંચવાનું છે, વાળું થાય છે, ત્યાં જાલું છું, બંધ જાલું છું। નમસ્તે। કેવું લાગે પ્રોગ્રામ? સાચું મને ગાયક અને ગઝલ બંનેમાંથી એકે ન ગમે। કેમ એમ? કેટલાકને આપણે જોઈએ અને ના જ ગમે એવું પણ બધું હોય છે। ઓહ, વળી પાછી ફિલોસોફી! ચાલો, મને તો ઊંઘ આવે છે। મેડમ, તમે પણ અભિલાષના ફેન છો?
ચા પીવી છે ને? હા, ચા તો પીવી છે. પણ પહેલા મારા સવાલનો એક જવાબ આપશો? બોલો. ગઈ રાત્રે તો ગઝલના પ્રોગ્રામમાં તમે કહેતા હતા કે એ ગાયક મને ગમતા નથી, તો પછી આ તસવીર કેમ એ છુપાવીને રાખી છે? તસવીર તમને ક્યાંથી મળી? આ પુસ્તકમાંથી. કામિની, હવે વધારે ના બોલશો. તમારે જાણવું હોય તો જાણી લો. અવિનાશ મારા પતિ છે. હા, એ મારા પતિ છે. પણ છેલ્લા એક વર્ષથી અમે જુદા રહીએ છીએ. દરેક બાબતને કોઈ કારણ નથી હોતું, છતાં કહીશ કોઈક વાર. તમે મારાથી અંતર રાખો છો? એવું નથી. તમે મને કહો, તમને મારા સમ છે. એવું તે શું બન્યું કે મારી જાતને. ચાલો, હવે મને મોડું થાય છે. આજે હું તારા વાળ ઉડ્યો. ના, જરાય નહીં, કેમ સારું ના લાગે. અહીંયા કોણ છે રૂમમાં બીજું? આઈ નો અભિલાષ, બહુ મોડું થયું, ઊંઘી જા. મને ઊંઘ નથી આવતી. પ્લીઝ ઊંઘી જાઓ ને. એક પ્રશ્ન પૂછો? હા હા, પૂછ ને. તમારી જિંદગીમાં મારા સિવાય કોઈ બીજી સ્ત્રી આવી હતી? કેમ આવું પ્રશ્ન પૂછો? પણ સ્ત્રી સાથે સ્વભાવથી એનો જવાબ હા અને ના બંને છે. એટલે કઈશ કોઈક વાર. મારી જિંદગી એક એવી કિતાબ છે જેના કોઈ ને કોઈ પાના તો બીજાના વર્ષે જ છે. કોઈક મારા પોતાના આંસુથી તો કોઈક બીજાના, છતાંય બીજાના પાનાવાળું પુસ્તક જેવું છે તેવું સ્વચ્છ તો છે જ. મારી જિંદગી એક એવી કિતાબ છે જેને કોઈને કોઈ પાના ભીજાયેલા તો મળશે જ. કદી એમાં મારા આંસુ હશે તો કદી કોઈના, છતાંય ભીજાયેલા પાનાવાળું એ પુસ્તક જેવું છે તેવું પણ સ્વચ્છ તો છે જ.
કેમ એક જ કપ? મેં ચા પી લીધી છે. સુકન્યા કઈ થયું છે? ઘણું બધું થઈ ગયું છે. શું? કઈ જ નહીં, તમે ચા પી લો અને આજથી આપણે અલગ અલગ ચા પીશું. એમાં આટલા બધા ગુસ્સે થવાની કઈ જરૂર નથી. તમારી જિંદગીનું એકાત્માનું ચાના કપથી ખરડાયેલું છે એટલે. તું શું કહેવા માંગે છે સુકન્યા? હું જો તું મને તું મને સમજી શકી નથી. કાશ હું તમને વહેલા સમજી શકી હોત. તો તો શું? તો ચાનો કપ તોડવાનો વારો જ ના આવ્યો હોત. મને લાગે છે કે મેં મોટી ભૂલ કરી છે. કઈ ભૂલ? શેની ભૂલ? તું શું કહેવા માંગે છે સુકન્યા? જ્યારે તમે પોતે જ તમારી જિંદગીની કિતાબના પાના પૂરેપૂરા વાંચ્યા છે તો તમને તમારી ભૂલ ક્યાંથી દેખાય, ક્યાંથી સમજાય? જો સુકન્યા, હું તને છેલ્લી વાર પૂછું છું અને હું તમને છેલ્લી વાર કહું છું કે આજથી આપણા રસ્તા અલગ અલગ છે. વાત પછી હું આખી રાત ઊંઘી શકી નથી. હું અત્યંત સંવેદનશીલ છું. હું ઈચ્છતી હતી અભિલાષ મારા જ પતિ હોય, પણ મને કારમો ખા લાગ્યો છે. હું મારા માતા પિતા પાસે જવાની નથી. મારી પાસે જોબ છે. ક્યાંક એકલી પણ રહીને તમને યાદ કરીને હું જીવી લઈશ. તમારી જિંદગીની કિતાબનું એક પાનું મારા નામે રાખશો તો મને ગમશે. કાશ સુકન્યા તું મને સમજી શકી હોત. બસ, તમે આટલી નાની વાતમાં ઘર છોડી આવ્યા. જે હોય તે, પણ તમને ખબર નથી અભિલાષને મેં કેટલા ચાળા હતા. પણ હવે હવે મારી લાગણીઓ સુકાવા માંડી છે. માત્ર અભિલાષ માટે નહીં, પણ પુરુષ જાત પ્રત્યે મને નફરત થવા માંડી છે. ચાલો હું જાઉં છું. પણ મને લાગે છે કે તમે જરા વધુ પડતા હાઈપર સેન્સિટિવ છો. આઈ ડોન્ટ નો. Yeah.
hate you, Abhilash. I hate you. I hate you. Sukanya Ben, apne parcel se. Oh. સુકન્યા, આ મારું પહેલું આલ્બમ છે. આશા છે કે તને ગમશે. શા માટે અભિલાષ, શા માટે? મને શાંતિથી જીવવા દો, શાંતિથી જીવવા દો અભિલાષ. અભિલાષે કહ્યું છે કે મારી ગઝલોનો આત્મા મારી સુકન્યા છે. મેં હંમેશા એને જ લક્ષ્યમાં રાખીને ગાયું છે. એનો વિરહ હું એક વર્ષથી ભોગવી રહ્યો છું અને મને ખાતરી છે કે મારું દર્દ કોઈક દિવસ તો એને સ્પર્શશે જ. તેની આલ્બમની તમામ રોયલ્ટી તારી નામે કરી દીધી છે. તો પણ હું એની પાસે નહીં જાઉં. અને હવે જવાની જરૂર પણ નથી. અભિલાષ કાયમ માટે અમેરિકા જાય છે. નહીં કામિની, નહીં. હું અભિલાષને ચાહું છું. મારે એની પાસે જવું છે. કામિની, તું એને ફોન કર કે આ હશે. પ્લીઝ કામિની, પ્લીઝ તું એને ફોન કર. એ તો બીજા શેર ચાલ્યા ગયા છે. મારે એની પાસે જવું છે. અભિલાષ, અભિલાષ, અભિલાષ.